નમસ્કાર મિત્રો જી કેવીથી એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણના મોસ્ટ ટાઈમપી સો પ્રશ્નો જોઈશું જેનો આ પાર્ટ પાંચમો છે આની પહેલાં ચાર પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે જો જોવાના બાકી હોય તો એ જોઈ લેજો લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ પ્રોવાઈડ કરાવવામાં આવે છે કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ આગળ વધીએ લોકસભામાં રાજ્યોમાંથી વધુમાં વધુ કેટલા સદસ્યોની ચૂંટણી થાય છે પાંચસો ચોવીસ ભારતીય બંધા ભારતીય સંસદને સંબોધન કરનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા આઇઝન આઇઝનરોવર નાઇન્ટીન ફિફ્ટી નાઇનમાં ઓગણીસો ઓગણસાઠમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારને કેટલા સભ્યોનું સમર્થન જોઈએ પચાસ સભ્યોનું સમર્થન હોવું જોઈએ રાજ્યસભાના દ્વિવાર્ષિક ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કોણ કરે છે ચૂંટણી પંચ કેન્દ્રના મહત્વના પદાધિકારીઓનું વેતન શામાંથી અપાય છે ભારતની સંચિત નિધિમાંથી અપાય છે ભારતે પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો કર્યુંસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના રોજ મૂળભૂત અધિકારોમાં સંશોધન કોણ કરી શકે સંસદ કરી શકે યુપીએસસીની સભ્ય સંખ્યા કેટલી હોય છે દસ હોય છે હાલમાં બંધારણની કુલ માન્ય ભાષાઓ કેટલી છે બાવીસ છે માન્ય ભાષાઓ અત્યાર સુધી ભારતમાં કેટલી વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે ત્રણ વખત લાદવામાં આવેલી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલીકરણનો આધાર શાના પર નિર્ભર રાખે છે રાજ્ય સરકારો પાસે ઉપલબ્ધ સંસાધનો પર નિર્ભર હોય છે ભારતના કયા રાષ્ટ્રપતિએ પહેલા લોકસભાના અધ્યક્ષનો હોદ્દો સંભાળ્યો હતો નીલમ સંજીવ રેડ્ડી રાજ્ય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે રાજ્યની વિધાનસભાને કઈ સમિતિની ભલામણોને આધારે સમગ્ર દેશમાં પંચાયતી રાજનો અમલ કરાયો બળવંતરાય મહેતા સમિતિ વ્યક્તિની નાગરિકતા ક્યારે સમાપ્ત થઈ શકે છે દેશદ્રોહનો આરોપ સાબિત થાય ત્યારે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં આપવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ત્રણસો પચાસ એમાં બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે ત્રેસઠમાં અનુચ્છેદ ત્રેસઠમાં જોગવાઈ છે ઉપરાષ્ટ્રપતિ પદની સૌથી વધારે સમય માટે વડાપ્રધાન પદે રહેનાર કોણ હતા પંડિત જવાહરલાલ નહેરુ જે પ્રથમ વડાપ્રધાન હતા તેઓ સૌથી લાંબા સમય સુધી રહ્યા અને પ્રથમ રાષ્ટ્રપતિ હતા તેઓ રાષ્ટ્રપતિ પદ ઉપર પણ અત્યાર સુધીમાં સૌથી વધારે સમય સુધી રહેલા છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા આગળ જોઈએ રાજ્ય સૂચિના કોઈ વિષય પર સંસદ કેટલા સમય માટે કાયદો બનાવી શકે એક વર્ષ માટે

ક્યાં કેન્દ્રશાસિત પ્રદેશમાં હાઈકોર્ટ કાર્યરત છે દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં હાઈકોર્ટ છે તે કાર્યરત છે કઈ હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા સૌથી વધુ છે અલાહાબાદ હાઈકોર્ટ રાજ્ય પુનર્ગઠન આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસ્વીસન ઓગણીસો ને ત્રેપનમાં આંતરરાજ્ય પરિષદની બેઠક વર્ષમાં કેટલી વાર મળે છે ત્રણ વાર મળે છે મૌલિક અધિકારોની જોગવાઈ બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે ત્રીજા ભાગમાં બંધારણ પ્રાપ્ત માન્ય ભાષાઓ કઈ અનુસૂચિમાં છે આઠમી અનુસૂચિમાં છે બાવીસ ભાષાઓ ભારતીય બંધારણનો મૂળ આધાર કયો છે ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે ચુમ્માલીસમો બંધારણીય સુધારો તો પ્રથમ સાત મૂળભૂત અધિકારો મળેલા હતા તેમાંથી મિલકતનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો ચુમ્માલીસમો બંધારણીય સુધારા દ્વારા અત્યારે આપણી પાસે મૂળભૂત અધિકાર કેટલા છે તો ટોટલ છ છે રાજ્યસભાના કેટલા સદસ્યોની ચૂંટણી થાય છે બસો આડત્રીસ સદસ્યોની ચૂંટણી થાય છે ભારતમાં અસ્થાયી સંસદ ક્યાં સુધી અમલમાં રહી સત્તર એપ્રિલ સુધી બંધારણીય સુધારાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ત્રણસો ને અડસઠ થ્રી સિક્સટી એટ બંધારણીય સુધારો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂકમાં રાષ્ટ્રપતિ કોની સાથે પરામર્શ કરે છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે બંધારણ સભાની પ્રાંતિય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના કયા ભાગમાં સંશોધન પ્રક્રિયાની જોગવાઈ છે વીસમા ભાગમાં અનુચ્છેદ થ્રી સિક્સટી એટ ત્રણસો અડસઠમાં રાષ્ટ્રપતિના વેતન પર આવકવેરો લેવાય છે ના નથી લેવાતો બંધારણના કયા ભાગમાં નાગરિકત્વનું વર્ણન છે બીજા ભાગમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં સૌથી લાંબો સમય કેબિનેટ મંત્રી રહેવાનું બહુમાન કોને પ્રાપ્ત થયું છે બાબુ જગજીવન રામને બત્રીસ વર્ષ સુધી તેઓ કેબિનેટ મંત્રી રહ્યા હતા કયા કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ધરાવે છે દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર એટર્ની જનરલની જોગવાઈ બંધારણી કઈ કલમમાં કરવામાં આવી છે કલમ સેવન્ટી સિક્સ એટર્ની જનરલ છોતેર કલમ સર્વોચ્ચ અદાલતની રચનાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે એકસો ચોવીસમાં કલ્યાણકારી રાજ્યની અવધારણા બંધારણમાં કઈ જગ્યાએ કરવામાં આવી છે રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં ભારત એ શું છે રાજ્યોનો સંઘ છે રાજ્યસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે દર બે વર્ષે થાય છે કેન્દ્રીય કરવેરામાં રાજ્ય સરકારના ભાગનું નિર્ધારણ કોણ કરે છે નાણાં પંચ કરે છે રાજ્યસભાનો કયો સદસ્ય લોકસભામાં બોલી શકે છે મંત્રી બનેલ સદસ્ય બોલી શકે છે સાર્વજનિક સંપત્તિનો રક્ષક કોણ ગણાય છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સી એજી કેન્દ્રીય મંત્રીમંડળ વિરુદ્ધનો પ્રસ્તાવ ક્યાં ગૃહમાં પસાર કરવામાં આવે છે માત્ર લોકસભામાં વચગાળાની રાષ્ટ્રીય સરકારનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું બે સપ્ટેમ્બર ઓગણીસો ને છેતાલીસથી સીએટીના નિર્ણયની નારાજ જાહેર સેવક ક્યાં અપીલ કરી શકે છે સુપ્રીમ કોર્ટમાં સીએટીના નિર્ણયથી જો નારાજ હોય જાહેર સેવક તો તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ પ્રશાસક તરીકે નો હોદ્દો કોણ સંભાળે છે પંજાબના રાજ્યપાલ જે પંજાબના રાજ્યપાલ હોય તે સંભાળતા હોય છે રાષ્ટ્રીય કટોકટી માટેની જાહેરાત માટે સંસદની મંજૂરી કેટલા સમયમાં લેવાની જરૂર હોય છે એક મહિનો બંધારણની કઈ કલમમાં અસ્પૃશ્યતાને રદ કરવામાં આવી છે કલમ સત્તરમાં ભારતીય બંધારણના કયા ભાગને ભારતનું કાર્ટા કહેવામાં આવે છે ત્રીજો ભાગ નામ છે મૌલિક અધિકારો રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોય છે સુપ્રીમ કોર્ટના સેવા નિવૃત્ત મુખ્ય જસ્ટિસ હોય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભામાં નિયુક્ત થયેલા સભ્યો મતદાન કરી શકે ખરા હા કરી શકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કરતા પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ સાથે ચર્ચા વિચારણા કરવાનું કામ રાષ્ટ્રપતિ માટે ફરજિયાત ફરજિયાત છે છે યાદ માઉન્ટ બેટન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ ના રોજ કઈ રીટ વ્યક્તિ સ્વતંત્રતાની રક્ષક ગણાય છે હેબિયસ કોર્પસ અને એટલે કે બંધી પ્રત્યક્ષીકરણ હેબિયસ કોર્પસ બંધી પ્રત્યક્ષીકરણ લોકસભાનું સચિવાલય કોના સીધા નિયંત્રણમાં હોય છે લોકસભાના અધ્યક્ષ બંધારણની કઈ કલમમાં સંસદના સંયુક્ત અધિવેશનની જોગવાઈ છે કલમ એકસો આઠ ઇમરજન્સી પડી જાય તો સંયુક્ત બેઠક બોલાવી પડે એકસો આઠ યાદ રાખવું ઇમરજન્સી કટોકટીના સમયમાં રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ કોણ વધારી શકે સંસદ વધારી શકે છે ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે છ વર્ષ અથવા પાસાઠ વર્ષની ઉંમર સુધી જે પહેલાં થાય તે બંધારણની કલમ ત્રણસો સાહીઠમાં સાની જોગવાઈ છે નાણાકીય કટોકટીની જોગવાઈ છે આંતર પરિષદની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે કલમ બસો ત્રેસઠમાં ક્ષેત્રીય પરિષદના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે કેન્દ્રના ગૃહમંત્રી કઈ સૂચિના વિષયો અંગે સંસદ અથવા વિધાનસભા કાયદો બનાવી શકે છે સમવર્તી સૂચિ રાષ્ટ્રપતિને વેતન ભથ્થું શામાંથી અપાય છે કેન્દ્રના સંચિત નિધિમાંથી અપાય છે બંધારણની કઈ કલમમાં અધીનસ્થ અદાલત અથવા જિલ્લા અદાલતની જોગવાઈ છે કલમ ત્રણસો ને સોરી બસો તેત્રીસમાં કલમ બસો તેત્રીસ બિન નાણાકીય વિધેયનું સંસદના દરેક સદનમાં કેટલી વાર વાંચન થાય છે ત્રણ વાર લોકસભાની અવધિ પૂરી થવા પહેલા તેનું વિસર્જન કોણ કરી શકે વડાપ્રધાનની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ કરી શકે પણ સલાહ કોની લેવી પડે વડાપ્રધાનની લેવી પડે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો ને બાણુંમાં ભારતના પ્રથમ મંત્રી કોણ હતા પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતું

પંચાયતી રાજ વિષય કઈ સૂચિમાં આવે છે રાજ્ય સૂચિમાં આવે છે દેશમાં સૌપ્રથમ કટોકટીની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો બાસઠ માં સંવિધાનની કુંચી કોને કહેવામાં આવે છે પ્રસ્તાવનાને સંવિધાનની ચાવી કહેવામાં આવે છે ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા ડોક્ટર જાકીર હુસૈન સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયિક પુનરાવલોકનની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે કલમ એકસો સાડત્રીસમાં સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન કોણ હતા અબુલ કલામ આઝાદ જો અબ્દુલ કલામ નથી અબુલ કલામ આઝાદ છે વડાપ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે યુપીએસસીનો વાર્ષિક રિપોર્ટ કોને સુપરત કરવામાં આવે છે રાષ્ટ્રપતિને લોકસભાનું સચિવાલય કયા મંત્રાલયના નિયંત્રણમાં હોય છે સંસદીય બાબતોના મંત્રી સભાના એકમાત્ર સભ્ય કોણ હતા જે અંગ્રેજી જાણતા ન હતા સિબનલાલ સક્સેના સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની સંખ્યા કોણ વધારી શકે છે સંસદ ભારતના બંધારણમાં કૃષિને કઈ સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે રાજ્ય સૂચિમાં રાજ્યસભાના કયા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતાધિકાર ધરાવતા નથી રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલા સભ્યો વિધાન પરિષદની રચનાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે કલમ એકસો ઓગણ માં કોને લોકતંત્રની આધારશિલા ગણવામાં આવે છે મૂળભૂત અધિકારોને ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર કોણ ધરાવે છે સુપ્રીમ કોર્ટ પ્રાકલન સમિતિમાં કેટલા સદસ્યો હોય છે ત્રીસ સદસ્યો હોય છે રાજ્ય સરકારના પ્રવક્તા કોણ ગણાય છે મુખ્યમંત્રી ગણાય છે મુખ્યમંત્રીનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે વિધાનસભામાં પોતાના પક્ષની બહુમતી હોય ત્યાં સુધી તેઓ રહી શકે છે રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે રાષ્ટ્રપતિને આપે છે હાલમાં ભારતીય બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે બાર અનુસૂચિઓ છે જો પૂછવામાં આવે મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી તો આઠ હતી અત્યારે કેટલી છે તો બાર છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે તે પહેલાં જો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આપણે પ્રથમ જોઈએ ટેસ્ટ ત્યારબાદ આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ જણાવીશ પ્રથમ પ્રશ્ન છે ભારતે પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજનો ક્યારે સ્વીકાર કર્યો ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા કઈ રીત વ્યક્તિ સ્વતંત્રતાની રક્ષક ગણાય છે અને રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે ચારે ચારના જવાબ કમેન્ટ બોક્સમાં ક્રમશઃ લખવાના છે આમ આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ એમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે નીચે મારો નંબર આપેલો છે તેમાં જીકે લખી વોટ્સઅપ કરી દેશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જે અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો